જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરી એક અમારા નવા બ્લોગમાં. તો મિત્રો, આજના બ્લોગમાં જોવાની તમને બહુ જ મજા આવશે, કેમ કે આજનો બ્લોગ એક નાસ્તા ઉપરનો બ્લોગ છે અને શરત ઉપરનો બ્લોગ છે. તો નાસ્તામાં અમે શું રાખવાના છીએ અને શરત કઈ રીતના રાખવાના છીએ એ જોવા માટે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. અને હા મિત્રો, નાસ્તો બનાવવાનો છે એટલે નાસ્તાનો સામાન લેવા માટે આપણે બજાર જવું પડશે. એટલે અત્યારે અમે નાસ્તાનો સામાન લેવા માટે બજાર જઈએ છીએ. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો, સામાન લઈ અને પછી આપણા બધા એક્ટરો લોકેશન ઉપર છે ત્યાં જવાનું છે. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો ભાઈ જવા દે. બોલ ભાઈ. હા જય માતાજી. મિત્રો, અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને બ્લોગ અમારો નિહાળજો. જય માતા. ફાઇનલી આપણે બજારમાં આવી ગયા છીએ. હવે બજારમાંથી આપણે નાસ્તો બનાવવાનો બધો સામાન લઈ લઈશું. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. બધો સામાન લઈને પછી લોકેશન ઉપર જાઉં, ત્યાં જઈને આપણે નાસ્તો બનાવીશું. નાસ્તો બની જાય એટલે આપણે શરત પાડવાની છે, તો શરત પાડીશું. અને મિત્રો, આજની શરત પણ એવી છે કે બહુ અઘરી શરત છે. જે આરશે એને શું કામ કરવું પડશે એ તમે જોજો. એટલા માટે તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આપણે બજારમાં આવી ગયા છીએ. હવે અહીંયા આગળથી આપણે બધો સામાન લઈ લેશું. તો અહીંયા સાઈડમાં કરો ભાઈ ગાડી. તો મિત્રો, આપણે બજારમાં આવી ગયા છીએ અને હવે આપણે લઈ લેશું આ પાઉ. જા દે ભાઈ. We'll be right back.
સામાન લેવાનું છે તો પાછું ઘરા માટે સામાન લઈ લઈએ. ચાલો ભાઈ જવા દો. લઈ જા બોલો ભાઈ. તો મિત્રો આપણે પાઉભાજી બનાવવાનો બધો સામાન લઈ અને લોકેશન ઉપર પહોંચવા થઈ રહ્યા છીએ. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો. હવે સીધા આપણે લોકેશન ઉપર જઈશું. લઈ લો હાડો બોલાભાઈ. બધો સામાન આવી ગયો છે પાઉભાજી બનાવવાનો. સામાન બધો આવી ગયો છે અને લઈ નીકળી ગયા છીએ અમે. ગાડી ત્યાં પેક કરી દીધી છે અને હવે લોકેશન ઉપર જઈએ છીએ. તો મિત્રો આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયા ભૂખળ બા અને બાને બધા તૈયારી કરીને બેઠા છે. શું કેવું થાય બા? બધો સામાન લઈને આવી જા, મોજે જ આવી જા ને. તો મિત્રો આપણે પાઉભાજી બનાવવાનો પ્રોગ્રામ ખેતરમાં રાખેલો છે અને સમય લગભગ 6 વાગી ગયા છે. તો બનાવતા બનાવતા અંધારું થઈ જશે. તો અમે લાઇટની વ્યવસ્થા કરેલી જ છે. હેલોજન કરીને પણ શૂટિંગ કરીશું અને શરત પાડીશું એટલે કંઈ તકલીફ પડે એવું નથી. અને આ છે ખેતરની રોનક, તમે જુઓ. પડી ગયેલો તો ઓહન એટલે
તો મિત્રો ફુલાવર બફાઈ ગયો કમ્પ્લીટ, જોઈ લો બટાકા પણ બફાઈ ગયેલા છે, પેલી બાજુ બધું કટિંગ થઈ ગયું. હવે પાઉભાજી બનાવવાની તૈયારી છે, પાઉભાજી બનાવશું એ તમે જોજો. આ બાજુ જો બટાકા બાફી અને સોલી નાખ્યા છીએ, ટોમેટા કાપી નાખ્યા છીએ બાય કમ્પ્લીટ ચકાચક, ડુંગળી પણ ખુલી કરી નાખી છે, વટાણા પણ બફાઈ ગયા છીએ.